નમસ્કાર મિત્રો, હું સાવલ નરોડિયા તમારી સમક્ષ આ ચેપ્ટરનો પાંચમો વિડીયો લઈ અને હાજર છું. એ પહેલા જે મિત્રોએ આપણી ગ્રીન કેમિસ્ટ્રી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ નથી તે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને એક્ટિવ કરજો, જેથી તમને બધા વિડીયા સરળતાથી મળી શકે. પાંચમા વિડીયાની શરૂઆત કરતા પહેલા મિત્રો, જે આપણે અગાઉનો ચોથો વિડીયો જોયો તેનું થોડું રિકેપ કરી લઈએ, જેથી આપણે આજનો ટોપિક સમજવામાં સરળતા રહે. છેલ્લા વિડીયાની અંદર આપણે શું જોયું હતું, જે સંકેન્દ્રણની ચોથી પદ્ધતિ છે નિક્ષાલન, તે જોયું હતું. નિક્ષાલન પદ્ધતિનો સિદ્ધાંત જોયો તો યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય. નિક્ષાલન પદ્ધતિ એ રાસાયણિક પ્રકારની પદ્ધતિ છે. પહેલી ત્રણ પદ્ધતિ ભૌતિક પ્રકારની છે. નિક્ષાલન પદ્ધતિ ક્યારે વાપરી શકાય? નિક્ષાલન પદ્ધતિ ત્યારે વપરાય છે જ્યારે અયસ્ક અને અશુદ્ધિની દ્રાવ્યતા એક જ દ્રાવકની અંદર સાથે અલગ અલગ હોય, મીન્સ એક જ રિએજન્ટ સાથે અલગ અલગ હોય, ત્યારે આપણે આ પદ્ધતિ વાપરી શકીએ છીએ. કાલે આપણે બે ઉદાહરણ જોયા હતા, બોક્સાઇટમાંથી એલ્યુમિના અને સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન. બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટે પ્રક્રિયા પરિસ્થિતિ હતી સાંદ્ર 473 થી 523 કેલ્વિન તાપમાન, 35 થી 36 બાર દબાણ. ચાર ઓક્સાઇડમાંથી બે ઓક્સાઇડ દ્રાવ્ય હતા, બે અદ્રાવ્ય હતા. અદ્રાવ્ય પ્રક્રિયા નહીં આપે, દ્રાવ્ય પ્રક્રિયા આપી હતી. એમાંથી એલ્યુમિના અલગ કરવા માટે આપણે એની પીએચ ને એસિડિક, યાદ કરો 6 રાખવાની હતી, માટે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરાયું, એલ્યુમિના મળ્યું, એને ઊંચા તાપમાને ગરમ કર્યું, એટલે આપણે પાણી સાથેનું એલ્યુમિના હતું એમાંથી આપણે એલ્યુમિના મળ્યું. સિલ્વર અને ગોલ્ડ માટેનું નિક્ષાલન હતું, એમાં આપણે NaCl અને KCl નો ઉપયોગ કર્યો હતો, કારણ કે એ સોના અને ચાંદી સાથે દ્રાવ્ય સંકીર્ણક સાર બનાવે છે. એ સિવાય પણ કોની કોની સાથે બનાવે છે એ આપણે અહીંયા જોયું હતું આગળના વિડીયોની અંદર. આ પદ્ધતિને મેક આર્થર ફોરેસ્ટ સાઇલેન્ટ પ્રોસેસ કહેવાય છે, એ પણ આપણે જોઈ ગયા હતા. પછી આપણે દ્રાવ્ય સંકીર્ણ ક્ષાર બનાવ્યા હતા અને એની પ્રક્રિયા ઝીંક સાથે કરાવી વિસ્થાપન કરવા માટે, જેમાંથી દ્રાવ્ય સંકીર્ણ ક્ષાર મળ્યો અને આપણી ધાતુ આપણે અદ્રાવ્ય સ્વરૂપે પ્રાપ્ત થઈ. ઝીંક સુકામ વાપરો તો એના કાલે આપણે ત્રણ કારણ વાપર્યા હતા, વધુ સક્રિય છે, સંકીર્ણ બનાવે છે અને સસ્તો છે. અને પછી આપણે બે પ્રશ્નો જોયા હતા. હવે આજે આપણે આપણા પાંચમા વિડીયાની શરૂઆત કરી. બધાનું પાંચમા વિડીયામાં હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આપણે આજનો ટોપિક, આપણા વિડીયા નંબર 5નો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. આપણો આજનો ટોપિક છે 6.3. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું નિષ્કર્ષણ. આગળના મુદ્દાની અંદર આપણે સંકેન્દ્રણ કરી લીધું છે, જે ભૂમિ અશુદ્ધિ હતી એ હવે દૂર થઈ ગઈ છે. હવે આપણી ધાતુ છે, જે આપણે એસ છે, એ થોડી સંકેન્દ્રિત થઈ ગઈ છે, એની ટકાવારી વધી ગઈ છે. પણ આપણે આની અંદરથી જે આપણી ધાતુ છે એને હવે અલગ કરવાની છે. જો મિત્રો, આપણે સંકેન્દ્રણ પૂરું કરીએ ને પછી આપણી જે ધાતુ છે ને એ અયસ્કની અંદર આયન સ્વરૂપમાં પણ હોઈ શકે, અને આ ધાતુ છે એટલે ધન આયન હોવાનો, તો આ આયનને આપણે ઇલેક્ટ્રોન આપીએ તો એ ધાતુમાં પરિવર્તિત થઈ જાય. મારો કહેવાનો મતલબ એ છે, આપણે આયનમાંથી ધાતુ બનાવવાની છે. માની લો કોઈ ધન આયન છે Na+, એને આપણે ઇલેક્ટ્રોન આપીએ તો એમાંથી એ સોડિયમનો પરમાણુ બની જશે. આમ આયનમાંથી ધાતુ બનાવવા માટે આપણે એને ઇલેક્ટ્રોન આપવા પડે, અને ઇલેક્ટ્રોન આપવા અથવા ઇલેક્ટ્રોન એ મેળવશે એને આપણે રિડક્શન કહેશું, આપણે રિડક્શન કહીએ છીએ. તો હવે આપણે આ બીજા મુદ્દાની અંદર મુખ્ય રિડક્શનનું કામ કરવાનું છે. પણ અહીંયા આપણને થોડો પ્રોબ્લેમ ઊભો થશે. શું? ધાતુના અમુક જે સ્વરૂપ છે તેમાં તેનું રિડક્શન કરવું થોડું કઠિન છે. દાખલા તરીકે સલ્ફાઇડ સ્વરૂપ, જો આપણે સલ્ફાઇડ સ્વરૂપ લઈ અને એનું રિડક્શન આપણે ચાલુ કરીએ તો એ કઠિન છે. આપણે આના પછીના વિડીયોમાં એલિંગહામ ગ્રાફ જોશું ત્યારે પણ એ વાતની ચર્ચા કરશું. તો શું કરવું? તો આપણે એવું કરીએ
કે જ્યાં સલ્ફાઇડ સ્વરૂપ છે એને ઓક્સાઇડમાં ફેરવી નાખીએ. ટૂંકમાં જે કોઈ સ્વરૂપમાં છે એ બધા સ્વરૂપને આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં લાવીએ. પછી એ કાર્બોનેટ સ્વરૂપ હોય, હાઇડ્રોક્સાઇડ સ્વરૂપ હોય, હાઇડ્રેટેડ સ્વરૂપ હોય, સલ્ફાઇડ સ્વરૂપ હોય, આ બધા સ્વરૂપને આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં લાવીએ. એનો શું ફાયદો છે? ઓક્સાઇડ સ્વરૂપમાં લાવવાથી એનું જે રિડક્શન છે આગળ જતા એ સરળ થઈ જાય છે. તો હવે આપણું પહેલું કામ બને છે મુદ્દા નંબર 2, ઓક્સાઇડમાં પરિવર્તન. હવે આપણે એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરશું અને પછી આ ઓક્સાઇડનું રિડક્શન કરશું, એટલે આપણું કામ જે સેકન્ડ મુદ્દાનું છે એ પૂરું થઈ જશે. તો આપણો પહેલો મુદ્દો છે આજનો ઓક્સાઇડમાં પરિવર્તન. ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે આપણી પાસે બે પદ્ધતિ છે. એક છે નિસ્તાપન, નિસ્તાપનને આપણે કેલ્સિનેશનથી પણ ઓળખી શકીએ છીએ, અને બીજી પદ્ધતિ છે ભુંજન, જેને આપણે રોસ્ટિંગથી ઓળખી શકીએ છીએ. તો આ નિસ્તાપન અને ભુંજન શું છે, ચાલો આપણે એને બ્રીફમાં જોઈએ. પહેલું લઈએ નિસ્તાપન. નિસ્તાપનમાં કરવાનું શું હોય છે, કોનું નિસ્તાપન કરી શકાય, ધાતુના કેવા સ્વરૂપ હોય તો એનું નિસ્તાપન થાય છે, સાંભળજો. કોના માટે વપરાય છે નિસ્તાપન? હાઇડ્રેટેડ ઓક્સાઇડ હોય એના માટે નિસ્તાપન કરી શકાય, ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય એના માટે નિસ્તાપન કરી શકાય, કાર્બોનેટ ઓર હોય એના માટે નિસ્તાપન કરી શકાય. તો ત્રણ સંભાવના છે કે આ ત્રણમાંથી કોઈ સ્વરૂપ તમારી પાસે હોય અયસ્કની અંદર તો તમે નિસ્તાપન કરી શકો છો, કેલ્સિનેશન કરી શકો છો. ક્યાં ક્યાં સ્વરૂપ કીધા? હાઇડ્રેટેડ ઓક્સાઇડ અહીંયા ઉદાહરણ છે જ, હમણાં આપણે સમજીશું, ધાતુના હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ, આનું આપણે નિસ્તાપન કરીશું. નિસ્તાપનની અંદર કરવાનું શું હોય છે, નિસ્તાપન શેમાં થાય છે એની આપણે ચર્ચા કરીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં, યાદ રાખજો નિસ્તાપન કરવા માટે ઓક્સિજનની કોઈ જરૂરિયાત નથી. સખત તાપમાને, તાપમાન ઊંચું રાખવાનું છે, કારણ તાપમાન ઊંચું રાખવાથી એની અંદર જે બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ દૂર થાય છે અને આપણો જે ઓક્સાઇડ છે એ બાકી રહી જાય છે. પણ ધ્યાન એ રાખવાનું છે તાપમાન ક્યાં સુધીનું ઊંચું રાખવાનું છે કે બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થઈ જાય. આપણો ધાતુનો ઓક્સાઇડ એમનેમ રહેવો જોઈએ, એવું ના કરાય કે આપણે એટલું બધું ઊંચું તાપમાન રાખી દઈએ કે આપણો ધાતુનો ઓક્સાઇડ છે એ પણ ડિકમ્પોઝ થઈ જાય. ના, બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય એટલું ઊંચું તાપમાન આપણે રાખવાનું છે. અને આ બધી પ્રોસેસ શેમાં કરશું? પરાવર્તની ભઠ્ઠીમાં. તો બીજી વાત, નિસ્તાપનની અંદર શું હોય છે? ઓક્સિજનની ગેરહાજરી, સખત તાપમાન રાખતા બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થશે, આપણો ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાઈ જશે અને બાકી રહી જશે, અને આ બધું પરાવર્તની ભઠ્ઠીમાં થશે. હવે આપણે પહેલું સ્વરૂપ લઈએ કે આપણી પાસે હાઇડ્રેટેડ ઓક્સાઇડ હોય તો એને આપણે કેવી રીતના ઓક્સાઇડમાં ફેરવી શકીએ. આપણી પાસે બે ઉદાહરણ છે, બોક્સાઇડ Al2O3 × 2H2O અને લિમોનાઇટ જે આયનનો ઓક્સાઇડ છે Fe2O3 × XH2O. આ બંનેને પરાવર્તની ભઠ્ઠીમાં લઈ અને આપણે સરળતાથી બંનેને તેના ઓક્સાઇડની અંદર રૂપાંતરિત કરી શકીએ છીએ. અહીંયા જે પાણી હતું જે આપણી માટે અત્યારે અશુદ્ધિ છે એ ઇવોપરેટ થઈ જશે, બાષ્પશીલ છે, પાણી બાષ્પશીલ છે તો એને આપણે સરળતાથી દૂર કરી શકશું. આમ હાઇડ્રેટેડ ઓક્સાઇડ જે હતા એનું આપણે કેલ્સિનેશન કરી અને એના આપણે ઓક્સાઇડ મેળવી લીધા, આપણું કામ પૂરું થયું. બીજા નંબરમાં જાય ધાતુના જે હાઇડ્રોક્સાઇડ હોય, જો તમારી પાસે જે અયસ્ક છે ધાતુની એ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપમાં છે તો પણ તમે કેલ્સિનેશનનો યુઝ કરી શકો છો. કઈ રીતે? એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્સિનેશન કરતા આપણે એલ્યુમિના મળી જાય છે અને જે આપણી અશુદ્ધિ છે પાણી એ દૂર થાય છે, બાષ્પશીલ અશુદ્ધિ થઈ બધી પાણી. ત્રીજું જોઈએ કાર્બોનેટ ઓર. કાર્બોનેટ યુક્ત આપણી પાસે કાચી ધાતુ હોય તેને આપણે કેલ્સિનેશન કરવું હોય તો થઈ શકે છે. ત્રણ ઉદાહરણ તમને આપેલા છે, કેલેમાઇન, લાઇમસ્ટોન અને ડોલામાઇટ, ZnCO3 મીન્સ કેલેમાઇન. હા મિત્રો, જો આ જેવું નીચે નામ લખું છું ને એ તમે નોંધી લેજો, આપણે યાદ રહેશે, એવા પ્રકારના એમસીક્યુ પૂછાઈ જાય તો આપણે એનો જવાબ આપી શકીએ. આપણે ઘણીવાર એવું બને કે આનું સૂત્ર આપણે ખબર હોય પણ એનું જાણીતું નામ શું છે એ આપણે જાણતા હોતા નથી, તો પ્રશ્ન થાય મોટો.
એટલા માટે મે બને જે નવા નવા નામ આવે છે એ નીચે હું મેન્શન કરું છું, તમે પણ તમારી ટેક્સ્ટબુક ની અંદર તમારી ક્લાસરૂમ નોટબુક ની અંદર આ વસ્તુની નોંધ કરજો. હવે આગળ વધીએ. કાર્બોનેટ યુક્ત નું કેલ્સિનેશન, કેલેમાઇન, લાઇમસ્ટોન અને ડોલામાઇટ આ ત્રણેય નું કેલ્સિનેશન કરતા આપણે ત્રણેયના ઓક્સાઇડ મળે છે અને અહીંયા અશુદ્ધિ તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે જે એસિડિક ઓક્સાઇડ છે અને એ બાષ્પશીલ છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં દૂર થઈ જશે. તમે જોઈ શકો છો મે રિએક્શન ની અંદર મેન્શન કરેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થઈ જશે. સમજી ગયા બધા? તો આ રીતના આપણે ત્રણ સ્વરૂપ છે એનું સરળતાથી કેલ્સિનેશન મીન્સ નિસ્તાપન કરી શકીએ છીએ અને આપણી પાસે બધા જ હવે ઓક્સાઇડ સ્વરૂપમાં આવી ગયા છે. તો આગળ જતા સરળતાથી આપણે રિડક્શન કરી શકશું. આ આપણો પહેલો પ્રકાર હતો. હવે આપણે બીજા પ્રકાર ઉપર જઈએ. ભૂંજન એ કોના માટે? જ્યારે આપણી પાસે આપણી અયસ સલ્ફાઇડ યુક્ત હોય ત્યારે એનું નિસ્તાપન કરવાની જરૂર નથી, ત્યારે આપણે એનું ભૂંજન કરશું. તો યાદ રાખજો, ભૂંજનની પ્રક્રિયા સેના માટે છે? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવી હોય તો આપણે ભૂંજન વાપરી શકીએ છીએ. એની અંદર શું પ્રોસેસ છે? આનાથી થોડી વિરુદ્ધ છે. અહીંયા ઓક્સિજનની ગેરહાજરી હતી, અહીંયા ઓક્સિજનની હાજરી છે. જો તફાવત સ્વરૂપમાં યાદ રખાય, સૌથી વધુ યાદ એ મારે કોઈ બે વસ્તુની કમ્પેરિઝન કરીને તમે સ્ટડી કરો તો સૌથી વધુ યાદ રહે. તો અહીંયા ઓક્સિજનની હાજરી જરૂરી છે. ગરમ બિંદુથી નીચા તાપમાન, અહીંયા ધ્યાન રાખવાનું છે તાપમાન જે આપણી ધાતુ છે એના ગલન બિંદુ કરતા નીચું રાખવાનું છે. એવું નહીં કરીએ તો આપણે આપણી ધાતુ મળશે નહીં. કઈ ભઠ્ઠીની અંદર? પરાવર્તનીય ભઠ્ઠીની અંદર જ આપણે કરી શકીએ છે. એ વસ્તુ બેમાં કોમન છે, પરાવર્તનીય ભઠ્ઠી. પછી કેલ્સિનેશન હોય કે ભૂંજન. તો હવે જોઈએ ઓક્સિજનની હાજરી, ઓક્સિજનની ગેરહાજરી, સખત તાપમાન, ગલન બિંદુથી નીચું તાપમાન, પરાવર્તની ભઠ્ઠી, પરાવર્તની ભઠ્ઠી. ક્લિયર? ભૂંજન છે ને મિત્રો, એ ત્રણ પ્રકારના થાય છે. આપણી ટેક્સ્ટબુકની અંદર એક જ પ્રકારનો ઉલ્લેખ છે, પણ તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છો, જેડબલઈ છે, નીટ છે, એના માટે પણ તમને ઉપયોગી નીવડશે. એટલા માટે જ હું તમને એક્સ્ટ્રા વર્ક બોર્ડ ઉપર કરીને આપું છું, જેથી કરી તમે સંપૂર્ણ બધી પ્રકારની એક્ઝામ કવર કરી શકો છો. ભૂંજનના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઓક્સિડાઇઝિંગ ભૂંજન, નોંધતા જજો, ઓક્સિડાઇઝિંગ ભૂંજન. બીજો પ્રકાર છે સલ્ફેટાઇઝિંગ ભૂંજન અને ત્રીજો પ્રકાર છે ક્લોરિટાઇઝિંગ ભૂંજન. ત્રણ પ્રકારના ભૂંજન થયા. ઓક્સિડાઇઝિંગ ભૂંજન છે એમાં શું હોય છે? એ જે અયસ્કનું સલ્ફાઇડ સ્વરૂપ છે એમાંથી એને ઓક્સાઇડમાં ફેરવે છે. સલ્ફોનેટિંગ ભૂંજન છે એ જે સલ્ફાઇડ છે એને સલ્ફેટમાં ફેરવે છે અને જે ક્લોરિટાઇઝિંગ ભૂંજન છે એ સલ્ફાઇડને ક્લોરાઇડમાં ફેરવે છે. બધા સલ્ફાઇડ જ છે એને અલગ અલગ પ્રકારમાં ફેરવે છે, એટલે આપણે ભૂંજનના ત્રણ પ્રકાર કહીએ છીએ. આપણી બુકની અંદર એક જ પ્રકાર ભણાવવામાં આવે છે, ઓક્સિડાઇઝિંગ ભૂંજન. તો અહીંયા સૌપ્રથમ આપણે ભાર એની ઉપર વધુ આપવાનો રહેશે. પેલી વસ્તુ આપણે જોઈ લેશું, યાદ રાખી લેશું, પણ અહીંયા આપણે વધુ ભાર આપશું. હવે આપણે પેલું ભૂંજન જોઈએ, ઓક્સિડાઇઝિંગ ભૂંજન. શું થાય છે એમાં? તમને યાદ રહ્યું છે સલ્ફાઇડ જે છે એમાંથી ઓક્સાઇડ બને છે, જેને આપણે ઓક્સિડાઇઝિંગ ભૂંજન થી ઓળખીએ છીએ. તો જોઈએ આપણે ઓક્સિડાઇઝિંગ ભૂંજન ની અંદર આપણે જે ઉદાહરણ આપેલા છે એને તમે ધ્યાનથી જોવો. ZNS જેને આપણે ઝિંક બ્લેન્ડ કહીએ છીએ, ગેલિના PBS, કોપર ગ્લાસ CU2S, આ જે ત્રણેય સલ્ફાઇડ યુક્ત અયસ્ક છે એને આપણે ઓક્સાઇડમાં ફેરવવા માટે આપણે ઓક્સિડાઇઝિંગ ભૂંજનનો સહારો લઈએ છીએ. એની અંદર મિત્રો ZNO બની જાય ને, ZNO એ વ્હાઇટ કલરનો હોય છે, પણ જો અહીંયા આપણે તાપમાન બહુ ઊંચું રાખ્યું હોત ને તો એ ZNO યલો કલરમાં કન્વર્ટ થઈ જાય. એ યલો કલરમાં કન્વર્ટ ન થાય એટલા માટે આપણે તાપમાનનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે ઘન અવસ્થાના ચેપ્ટરની અંદર ભણી ગયા હશો, ZN
ઓ છે એ વ્હાઈટ કલરનો પાવડર છે, પણ જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે એની અંદર અશુદ્ધિ ઉત્પન્ન થાય છે અને એ પીળા કલર ધારણ કરે છે. તો અહીં મેં મેન્શન કરી દીધું છે ઝેનેનો, ગરમ કરતા પીળો ઝેનેનો બને, ઠંડો પાડતા એ પાછો વ્હાઈટ કલરનો ઝેનેનો બની જાય છે. એવી રીતના ગેલિના પીબીઓ CU2S કોપર ગ્લાન્સ એમાંથી CU2O, જો બધા આપણે ઓક્સાઇડ મળવા માંડ્યા, આગળથી આપણે એ જ કાર્ય કરતા એવા છે, બધા ઓક્સાઇડ મેળવવાના છે આપણે, સમજાઈ ગયું. હવે અહીંયા તમે ખાસ એક નોંધ જો, કોપર જ્યારે તમે કોપરનું તમે, હા બીજું તમને એ કહી દઉં, આ ભૂંજન છે ને એને રોસ્ટિંગ પણ કહેવાય. જ્યારે તમે કોપરનું રોસ્ટિંગ કોપરનું ભૂંજન કરતા હોય ત્યારે તમે કોપરની કયા પ્રકારની કાચી ધાતુ વાપરો છો એ ખૂબ અગત્યનું છે, જોવું પડે. જો તમે કોપરની સલ્ફાઇડ યુક્ત લેતા હોય કોપર ગ્લાસ, તો સિમ્પલ છે, જેમ આપણે કરીએ છીએ ઓક્સિડાઇઝિંગ ભૂંજન એ જ કરવાનું, સામાન્ય ભૂંજન બોલો તો એ વાંધો નહીં. પણ તમારે ખાસ ધ્યાન ત્યારે રાખવાનું છે જો તમે કોપર પાયરાઇટ વાપરતા હો, કોપર પાયરાઇટ જે આયર્ન યુક્ત છે એફી વાળી છે, તો ત્યારે તમારે આના ભૂંજન સમયે એની અંદર થોડી તમારે સિલિકા ઉમેરવાની રહેશે. યાદ રાખજો, કોપરનું ભૂંજન ચાલુ હોય એની અંદર તમે કાચી ધાતુ તરીકે કોપરની આયર્ન યુક્ત કાચી ધાતુ વાપરતા હોય, મીન્સ કોપર પાયરાઇટ, ત્યારે તમારે આ ભઠ્ઠીની અંદર થોડી માત્રામાં રહેતી સિલિકા ઉમેરવાની છે. એવું કેમ, સમજાવો. તમે કોપર પાયરાઇટ લેશો અને ગરમ કરશો ને એટલે કોપર મેટે બનશે. કોપર મેટે એટલે શું? CU2S વત્તા FeS બંનેનું મિશ્રણ, એને કોપર મેટે કહેવાય. એના સીધા ઓક્સાઇડ બીજા નહીં મળે આપણે, પણ તમે આ કોપર મેટે છે એમાંથી જે સલ્ફર છે એને ગરમ કરશો એટલે સલ્ફર ડાયોક્સાઇડ બાષ્પશીલ સુધી દૂર. FeS છે એ FeS ને ગરમ કરશો એટલે એમાંથી FeO બની જશે અને સલ્ફર ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે, એ બાષ્પશીલ અશુદ્ધિ છે દૂર. અને જે FeO હવે બનેલો છે એની પ્રક્રિયા મેં તમને જે રેતી ઉમેરવાની વાત કરી હતી એ રેતી એટલા માટે ઉમેરતા હતા કે બનતો FeO આ રેતી સાથે સંયોજાય અને આયન સિલિકેટ FeSiO3 બને છે, જેને આપણે સ્લેગ કહીએ છીએ. સ્લેગને દૂર કરવો બહુ સરળ છે, કોઈ અશુદ્ધિને દૂર કરવી એના કરતાં એ અશુદ્ધિનો સ્લેગ બનાવીને દૂર કરવો બહુ સરળ છે. માટે આપણે અહીંયા FeO સ્લેગ બનાવ્યો છે, જે વજનમાં હળવો હશે, જે આપણું પાત્ર છે ભઠ્ઠીનું એની ઉપર તરતો હશે, તો આપણે સ્લેગને દૂર કરી શકશું. તો આ નવા બે શબ્દો આપણે સમજવા મળ્યા, કોપર મેટે. જોજો કોનું કોનું મિશ્રણ છે, CU2S અને FeS નું, એને આપણે કોપર મેટે કહીએ છીએ. ધાતુમલ, સોરી સ્લેગ માટે આપણે ધાતુમલ શબ્દ વાપરશું, અને આ સ્લેગ આપણો જે FeO અને SiO2 છે એના મિશ્રણથી બન્યું છે, એટલા માટે મેં તમને રેતી ઉમેરવાનું કીધું. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ પાછળ CU2S વીધું, આપણે S નું કરી નાખ્યું, FeS નું કરી નાખ્યું, આ પાછળ CU2S વિધુઈ એનો આપણો ઉપર મુજબ થઈ જશે. CU2S ઓક્સિજનની હાજરી, CU2O તો આપણી પાસે આવી રીતના ઓક્સાઇડ સ્વરૂપ આવી ગયું. આ આપણું ટેક્સ્ટબુકની અંદર વર્ણવેલું ઓક્સિડાઇઝિંગ ભૂંજન છે. એની સિવાયના જે બે ભૂંજન છે જેને આપણે સલ્ફેટાઇઝિંગ ભૂંજન કહીએ છીએ એ શું છે, એ કરવાની જરૂરિયાત શું છે? જો મિત્રો, ધાતુના સલ્ફાઇડ છે એ અદ્રાવ્ય હોય છે. ફિલ્મ લવણ પદ્ધતિમાં આપણે જોયું હતું કે ધાતુના સલ્ફાઇડ છે એ અદ્રાવ્ય હોય છે, તો આ CuS, PbS, ZnS એ અદ્રાવ્ય છે, પણ એનું સલ્ફેટાઇઝિંગ ભૂંજન કરતા એ CuS છે એ કોપર સલ્ફેટમાં પરિવર્તિત થઈ જશે, PbS છે એ PbSO4માં પરિવર્તિત થઈ જશે, ZnS છે એ ZnSO4માં પરિવર્તિત થઈ જશે અને દ્રાવ્ય સ્વરૂપમાં આવી જશે. કેવા સ્વરૂપમાં? દ્રાવ્ય. તો અહીંયા ફાયદો એ થયો, અદ્રાવ્ય સ્વરૂપમાંથી આપણે દ્રાવ્ય સ્વરૂપમાં આવી ગયા અને આપણે સલ્ફાઇડમાંથી સલ્ફેટમાં આવી ગયા. જો સલ્ફેટાઇઝિંગ ભૂંજન સલ્ફાઇડમાંથી સલ્ફેટ, ઓક્સિડાઇઝિંગ ભૂંજન સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ. હવે ત્રીજો આપણે જોઈએ, ક્લોરિટાઇઝિંગ ભૂંજન. ત્રીજું ક્લોરિટાઇઝિંગ ભૂંજન, જે આપણે આર્જેન્ટાઇટ આપણી જે કાચી ધાતુ છે એની પ્રક્રિયા NaCl સાથે કરવાની છે, તો આપણે AgCl અને Na2S નું મિશ્રણ મળશે. આમ આપણે ક્લોરાઇડ મેળવજો, AgCl સલ્ફાઇડમાંથી
સલ્ફાઇડ માંથી ક્લોરાઇડ, તો આપણે અહીંયા સલ્ફાઇડ માંથી ક્લોરાઇડ આપણે મળી ગયો. તો હા, અને બધી પ્રક્રિયાની અંતે જ્યાં જ્યાં સલ્ફર ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થયો છે એ વાતાવરણમાં છોડી દેવાનો નથી. પાઠની શરૂઆતમાં જ આપણે ધ્યાન રાખેલું છે કે પર્યાવરણનું હિત જોખમાવું જોઈએ નહીં. એટલા માટે જ્યાં સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે એનો ઉપયોગ આપણે H2SO4 ની જે બનાવટ છે, જેની મેથડ છે સંપર્ક વિધિ, એ આપણે આગળના ચેપ્ટરમાં જોશું. P બ્લોકની અંદર કોન્ટેક્ટ પ્રોસેસ, એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ નો રો મટીરીયલ તરીકે યુઝ કરી લેવો જોઈએ, જેથી આપણે બે ફાયદા થાય. આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન ન કરવો પડે, અને આ જે સલ્ફર ડાયોક્સાઇડ અહીંયા પ્રોડ્યુસ થયો છે એ વાતાવરણમાં ભળે નહીં, માટે આપણે પ્રદૂષણ ઓછું થઈ શકે. તો આવી રીતના આપણે વ્યવહારિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉત્પન્ન થયેલા સલ્ફર ડાયોક્સાઇડને આપણે દૂર કરી દેવાનો છે. તો આમ મિત્રો, આપણે જે ત્રણ આપણા મુખ્ય મુદ્દા હતા એ આપણે, સોરી, બે મુખ્ય મુદ્દા આપણે પૂરા કર્યા. પહેલો હતો આપણું કેલ્સિનેશન અને બીજું હતું આપણું રોસ્ટિંગ. હવે આપણી પાસે ઓક્સાઇડયુક્ત ખનિજ તૈયાર છે, બસ હવે આપણે એનું રિડક્શન કરવાનું છે. તો આપણો આજનો બીજો મુખ્ય મુદ્દો ઓક્સાઇડનું રિડક્શન. હવે આપણે રિડક્શન કરશું, અને આ વસ્તુને ધાતુ કર્મવિધિમાં સ્મેલ્ટિંગ પણ કહી શકાય છે. શું કહી શકાય? સ્મેલ્ટિંગ, ઓક્સાઇડનું રિડક્શન. હવે આપ તમે જો આગળની બધી પ્રક્રિયાઓને અંતે આપણને ઓક્સાઇડ મળી ગયા છે, બસ હવે ઓક્સાઇડમાંથી ઓક્સિજનને આપણે દૂર કરવો છે, એટલે રિડક્શન, એટલે આપણે ધાતુ મળી જશે. બહુ સિમ્પલ છે. તો હવે આપણે રિડક્શન તરફ જઈએ. રિડક્શન કરવા માટે અહીંયા આપણે કોઈ યોગ્ય રિડક્શન કરતા પદાર્થ જોશે કે જે રિડક્શન કરી શકે, જેને આપણે રિડ્યુસિંગ એજન્ટ કહીએ છીએ, જે બીજાનું રિડક્શન કરશે. તમે અહીંયા રિડ્યુસિંગ એજન્ટ માટે શું શું વાપરી શકો? કાર્બન, કાર્બન મોનોક્સાઇડ અને એલ્યુમિનિયમ અને અન્ય કોઈ ધાતુ. સાંભળી લેજો, રિડ્યુસિંગ એજન્ટ તરીકે, કેમ કે તમારે આ પદ્ધતિની અંદર રિડ્યુસિંગ એજન્ટની આવશ્યકતા પડશે. તો એના માટે તમે કાર્બન, કાર્બન મોનોક્સાઇડ, એલ્યુમિનિયમ અને અન્ય ધાતુનો ઉપયોગ કરી શકો છો. આને સાંભળવા માટે તમે ટૂંકમાં સીકોલ કહી શકો. શું કહી શકો? સીકોલ. સમજાય છે? તો આ આપણી પ્રક્રિયા છે કે કઈ રીતના રિડક્શન થાય છે. માની લ્યો આ કોઈ ધાતુનો ઓક્સાઇડ છે, જનરલ પ્રક્રિયા લખેલી છે પહેલા MXOY + YC. તમારે Y મોલ જેટલો કાર્બન લેવાનો છે, એટલે તમને X મોલ જેટલી ધાતુ મળશે અને Y મોલ જેટલો તમને કાર્બન મોનોક્સાઇડ મળશે. બહુ સિમ્પલ છે. રિડ્યુસિંગ એજન્ટ અહીંયા કાર્બન હતો, કાર્બન એ બીજાનું રિડક્શન કરાયું, ધાતુમાંથી ઓક્સિજન દૂર કરાયું અને પોતાએ પોતાનું ઓક્સિડેશન કર્યું, પોતો કાર્બન મોનોક્સાઇડ બની ગયો, ઓક્સિજન ગ્રહણ કર્યું. તો આવી રીતના રિડ્યુસિંગ એજન્ટ તરીકે વાપરી તમે સરળતાથી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકો છો. ઝિંકાઇટ, જે મેં તમને ઉદાહરણ પણ લખી દીધા છે અને નોટ ડાઉન કરી લેજો, તમારા બુકની અંદર ઉદાહરણ નથી આપેલા, અને એ પહેલા તમે આજનો જે આપણો વિડીયો છે એનો સ્ક્રીનશોટ લેવા માટે હું તમને સમય આપું છું. તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે ઝિંકનું ઉદાહરણ જોઈ લઈએ. બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને સ્ક્રીનશોટ આવી ગયો હશે. મિત્રો, ઝિંકાઇટ છે એમાંથી આપણે ઝિંક મેળવી શકીએ, એવી રીતના Fe2O3 છે એમાંથી આપણે Fe મેળવી શકીએ. બહુ સરળ પદ્ધતિ છે, બસ રિડ્યુસિંગ એજન્ટનો ઉપયોગ કરવાનો છે. હવે તમે જો જેનું સહેલાઈથી રિડક્શન પામતા ઓક્સાઇડમાંથી રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી ધાતુ મેળવી શકાય છે. સમજો, જે ઓક્સાઇડ બહુ સ્થાયી નથી એવા ઓક્સાઇડનું રિડક્શન તમે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી સરળતાથી કરી શકો છો. તમે આને એક પ્રકારે ઉષ્મીય રિડક્શન કહી શકો, કંઈક અંશે ઉષ્મીય રિડક્શન બોલી શકો. રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને એ વધુ અનુકૂળ રહેશે, પણ ક્યારે એ ઓક્સાઇડ એટલો બધો સ્થાયી નથી ત્યારે આ શક્ય છે. દાખલા તરીકે Fe2O3 એમાંથી આપણે Fe મેળવી શકીએ યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને. જો અહીં ઉપર જ ઉદાહરણ લખેલું છે કાર્બનનો ઉપયોગ કર્યો,
પણ અમુક ઓક્સાઇડ એવા હોય છે કે જે ખૂબ સ્થાયી હોય છે, ત્યારે તમે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી અને એનું રિડક્શન સરળતાથી કરાવી શકતા નથી। ત્યારે તમારે શું કરવાનું હોય છે, બીજો રસ્તો, એને ઇલેક્ટ્રોન આપી અને રિડક્શન કરાવવાનું હોય છે, એને કહેવાય છે ઇલેક્ટ્રોનેશન। શું કહેવાય છે? ઇલેક્ટ્રોનેશન। એને ઇલેક્ટ્રોન આપશું એટલે એનું રિડક્શન થશે અને ઇલેક્ટ્રોનેશન કહેશું। તો આમ રિડક્શન બે પ્રકારના છે, જે ઓછા સ્થાયી છે, હું અસ્થાયી શબ્દ નથી બોલતો, ઓછા સ્થાયી છે એનું રિડક્શન રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરી અને કરી શકાય, વધુ સ્થાયી ઓક્સાઇડ છે એનું ઇલેક્ટ્રોનેશન દ્વારા થઈ શકે। અને હા, આ બંને કિસ્સામાં ઘણી વખત ગરમીની જરૂરિયાત પડે છે, અમુક સમય તો આ બંને કિસ્સાની અંદર ગરમીની પણ જરૂરિયાત પડી શકે છે। તો મિત્રો, આજના જે આપણા મુખ્ય બે મુદ્દા હતા એ આપણે કવર કર્યા। ઝડપથી આપણે એકવાર એની ઉપર ઉપરછલી નજર ફેરવીએ। ઓક્સાઇડમાં પરિવર્તન, ઓક્સાઇડનું રિડક્શન, ઓક્સાઇડમાં પરિવર્તન માટે બે મુદ્દા, નિસ્તાપન અને ભુંજન। નિસ્તાપન કોનું કરશું? હાઇડ્રેટેડ ઓક્સાઇડનું, ધાતુના હાઇડ્રોક્સાઇડનું, કાર્બોનેટનું। ભુંજન કોનું કરશું? સલ્ફાઇડયુક્ત અયસ્કનું, ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજનની હાજરી, સખત તાપમાન, ગલન બિંદુ કરતા નીચું તાપમાન, પરાવર્તની ભઠ્ઠી, પરાવર્તની ભઠ્ઠી। રેડી? ભુંજન ત્રણ પ્રકારના, ઓક્સિડાઇઝિંગ ભુંજન, પેલું સલ્ફેટાઇઝિંગ ભુંજન અને ક્લોરિડાઇઝિંગ ભુંજન, આ બે એક્સ્ટ્રા છે, આ તમારી બુકમાં છે। અને બીજો મુદ્દો ઓક્સાઇડનું રિડક્શન, રિડક્શન બે પ્રકારના, રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને અને ઇલેક્ટ્રોન આપીને, મીન્સ ઇમેરલ છે એને કીધું આપણે ઇલેક્ટ્રોનેશન। તો આ રીતના હવે તમારે શું કરવાનું છે, તમારો વિડિયો પોઝ કરી અને તમારે તમારી બુક્સની અંદરના આ બંને ટોપિક છે એને કવર કરવાના છે। એકથી વધુ વખત વાંચી જાઓ, ક્યાંય એવું લાગે કે નથી ધ્યાન પડતું તો વિડિયોને પાછો તમે બેકવર્ડ કરી અને પાછો તમે એને જોઈ શકો છો। એ તમને તમારા કોઈ અમુક એવા મુદ્દા છે, અને મિત્રો સાથે સાથે જેને લખવાની ટેવ છે બુકની અંદર એ ખાસ ધ્યાન રાખજો, વિડિયોને પ્લે કરીને ન લખતા, સ્ટોપ કરી પછી લખી લ્યો, પાછો પ્લે કરો, સ્ટોપ કરો, તમે લખવામાં ધ્યાન હશે તમારું ટેક્સ્ટ બુકમાં અને અહીંયા કોઈ મુદ્દો ચાલતો હશે। સમજાઈ ગયું બધાને? મિત્રો હવે આપણે એક નવો પણ આઈડિયો કર્યો છે, મુદ્દાની સાથે સાથે સ્વાધ્યાયના જે પ્રશ્નો હોય છે એને આપણે કવર કરતા જઈએ, એટલે આપણે અત્યારે નો જવાબ ઝડપથી આપણે આપી શકશું, છેલ્લે આપણે ગોઠવશું તો પાછો આપણે બધું આગળનું રિકેપ કરવું પડશે। એટલા માટે આજના જે આપણા મુદ્દા છે એને અનુલક્ષીને આપણા સ્વાધ્યાયની અંદર બે પ્રશ્નો છે, એ બંને પ્રશ્નોનો આપણે જવાબ આપીએ। પહેલો પ્રશ્ન છે, રિડક્શન દ્વારા કોપરનું નિષ્કર્ષણ, રિડક્શન દ્વારા કોપરનું નિષ્કર્ષણ। હા, તમને પહેલા કહી દઉં, સોરી, આ આપણો પ્રશ્ન છે 6.3। બધા સ્વાધ્યાય કાઢશે અને સ્વાધ્યાયની અંદર આ પ્રશ્ન ગોતશે છેલ્લે 6.3। બધા પોતપોતાની બુકની અંદર સ્વાધ્યાય કાઢો અને એની અંદર 6.3 નો જે મુદ્દો છે એ તમે જુઓ, પછી આપણે આગળ વધીએ। ચાલો, મને આશા છે બધાને પ્રશ્ન મળી ગયો। રિડક્શન દ્વારા કોપરનું નિષ્કર્ષણ તેની ઓક્સાઇડ અયસ્કમાંથી કરતા તેની પાયરેટ અયસ્કમાંથી કરવું વધારે મુશ્કેલ છે, શા માટે? એવું કહેવા માંગે છે, કોપરનું આપણે નિષ્કર્ષણ કરવાનું છે એના ઓક્સાઇડ અયસ્કમાંથી કરવાનું અથવા પાયરેટમાંથી કરવાનું, પણ એમ કહે છે પાયરેટ અયસ્કમાંથી વધારે મુશ્કેલ છે। તમે કોઈ આન્સર આપી શકો? આનો જવાબ આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે પાયરેટમાંથી શું કામ એનું જે નિષ્કર્ષણ છે એ કઠિન છે। તો મિત્રો તમારે આ પ્રશ્નનો જવાબ આપણા વિડીયોની નીચે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાનો છે, એટલે મને ખ્યાલ પડે તમે શું શીખ્યા છો અને ક્યાં વિદ્યાર્થીએ કેટલું ગ્રાસ્પિંગ કરેલું છે। તમારે આ પ્રશ્નનો જવાબ બહુ શોર્ટમાં કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાનો છે। આ આપણો 6.3 મુદ્દો હતો, પ્રશ્ન હતો। એના પછીનો પ્રશ્ન છે 6.9, જે પણ સ્વાધ્યાયનો છે, કોપરના ધાતુકર્મ વિધિમાં સિલિકાનો શું ભાગ છે અથવા સિલિકા શું ભાગ ભજવે છે?
પ્રશ્ન સમજાઈ ગયો? આનો પણ તમારે જવાબ વિડિયો જોતાની સાથે જ કોમેન્ટ બોક્સ ની અંદર મને મોકલવાનો છે, જેથી હું જાણી શકું કે તમે કેટલું ગ્રાસ્પિંગ કરો છો। તો આજનો વિડિયો નિહાળવા બદલ આભાર।